સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને, સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ માટે ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું, તદ્દન ફ્રી છે. થેન્ક યુ, આભાર વિદ્યાર્થી મિત્રો. આજનો આપણો પીરિયડમાં વિડીયો છે ધોરણ 8ના વિષય સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર પાઠ 1, તેનું નામ છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. એમના ટૂંકા ટૂંકા પ્રશ્નો જે આપણે એક શબ્દ મૂકીએ, એમાં પ્રશ્ન પહેલો જોઈએ આપણે. ક્રિસ્ટોફર કોલંબસ કયા દેશનો વતની હતો? જવાબ ઇટલીનો. પ્રશ્ન બીજો, ભારત આવવા નીકળેલો કોલંબસ આકસ્મિક રીતે ક્યાં જઈ ચડ્યો? જવાબ અમેરિકા. કોલંબસ ત્યાં નીકળો તો એને અમેરિકામાં ગયો તો એને એમ લખ્યું કે ભારત છે, એને ભારત મળ્યું, પણ હતું એ ઓરિજિનલમાં અમેરિકા. પ્રશ્ન ત્રીજો, વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? જવાબ પોર્ટુગલનો. પ્રશ્ન ચોથો, વાસ્કો દ ગામાનું જહાજ કયા દિવસે કાલિકટ બંદરે આવ્યું? જવાબ 22 મે 1498ના દિવસે એનું જહાજ કાલિકટ બંદરે પહોંચી ગયું. પ્રશ્ન 5, ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ સૌપ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી? સૌપ્રથમ ક્યાં કોઠી સ્થાપી? તો કાલિકટ બંદરે, જે બંદરે ઉતરા ત્યાં 1502 ઈસવીસનમાં એમને ત્યાં કોઠી સ્થાપી દીધી. એટલે એક જાતની આપણે એમ શું કહેવાનું, દુકાન એની કોઠી એટલે, બરાબર. પ્રશ્ન 6, પોર્ટુગીઝોએ કયા સાલમાં ગોવા જીત્યું? તો આવ્યા એના 4 સાલમાં જ, ઈસવીસન 1506માં જ એમને ગોવા જીતી લીધું. પ્રશ્ન 7, પોર્ટુગીઝોએ બંગાળમાં હુગલી નદીના કાંઠે કોઠી સ્થાપી ત્યારે દિલ્હીમાં કયો મુઘલ બાદશાહ ગાદી પર હતો? જવાબ જહાંગીર. જહાંગીર ત્યારે બાદશાહ હતો જ્યારે બંગાળમાં હુગલી નદીને કાંઠે પોર્ટુગીઝોએ કોઠી સ્થાપી ત્યારે. પ્રશ્ન 8, ડચ લોકો કયા દેશના વતની હતા? જવાબ ડચ લોકો છે હોલેન્ડના, જે અત્યારે આપણે એને નેધરલેન્ડ તરીકે ઓળખીએ છીએ. પ્રશ્ન 9, ડચ લોકો કોની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં? સ્પર્ધાત્મક ત્યારે હતું, ડચ લોકો આવ્યા હતા પોર્ટુગીઝો, બરાબર, અંગ્રેજો આવ્યા ને, તો તે લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. પ્રશ્ન 10, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થપાઈ હતી? જવાબ ઈસવીસન 1600માં એની સ્થાપના છે. પ્રશ્ન 11, અંગ્રેજોનું પહેલું જહાજ ભારતમાં કઈ સાલમાં આવ્યું? જવાબ ઈસવીસન 1608માં અંગ્રેજોનું પહેલું જહાજ ભારતમાં આવ્યું હતું. પ્રશ્ન 12, કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોટી સ્થાપવાની પરવાનગી આપી? જવાબ જહાંગીરે. પ્રશ્ન 13, કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી? કયો બાદશાહ હતો જે અંગ્રેજમાં બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી? તો એ હતો જવાબ છે એનો શાહજહાંએ. પ્રશ્ન 14, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થપાઈ? જવાબ ઈસવીસન 1664માં. પ્રશ્ન 15,
અંગ્રેજોએ સૌ પ્રથમ કયા સ્થળે વેપાર કરવાની શરૂઆત કરી? જવાબ, હુગલી નદીના કાંઠે, એટલે બંગાળમાં. પ્રશ્ન 16, અંગ્રેજોએ કયા મુઘલ બાદશાહ પાસેથી કરવેરા આપ્યા જ વિના વેપાર કરવાની પરવાનગી મેળવી? જવાબ, ઔરંગઝેબ પાસેથી. પ્રશ્ન 17, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? જવાબ, ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું, પ્લાસીનું વિપ્લવ તરીકે ઓળખાય છે. પ્રશ્ન 18, ઈસવીસન 1756માં બંગાળનો નવાબ કોણ બન્યો? જવાબ, સિરાજ ઉદ્દૌલા. પ્રશ્ન 19, બક્સરનું યુદ્ધ ક્યારે થયું? જવાબ, ઈસવીસન 1764માં. પ્રશ્ન 20, અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો? પ્લાસીના યુદ્ધ થયું ત્યાર પછી બંગાળનો નવાબ કોણ બન્યો? જવાબ, મીર જાફર. બરાબર. હવે જોઈએ આપણે પાઠ બીજો. આપણી આસપાસ શું, એ પાઠના અગત્યના પ્રશ્નો. એમાં પ્રશ્ન જોઈએ પહેલો, પૃથ્વીને મુખ્ય કેટલા આવરણો છે? જવાબ, 4. પ્રશ્ન બીજો, મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? જવાબ, 29% ભાગ રોકે છે. પ્રશ્ન ત્રીજો, પૃથ્વીનું કયું આવરણ જોઈ શકાતું નથી? જવાબ, વાતાવરણ. પ્રશ્ન ચોથો, પૃથ્વીનું કયું આવરણ રંગ સ્વાદ અને વાસ રહિત છે? જવાબ, વાતાવરણ. પ્રશ્ન 5, મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ છે વરસાદ. વરસાદથી આપણે જેટલો પડે એના પ્રમાણે જ મીઠું પાણીનો સંગ્રહ થાય, તો મુખ્ય સ્ત્રોત થયો વરસાદ. પ્રશ્ન 6, જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? જવાબ, 71% ભાગ રોકે છે. પ્રશ્ન 7, મહાસાગરમાં વધારામાં વધારે ઊંડી ખાઈઓ કેટલા કિલોમીટરની છે? કે આપણે મહાસાગરની અંદર ખાઈ છે અમુક, બરાબર, ઊંડી ખીણો, તો એ કેટલા કિલોમીટર ઊંડી છે? જવાબ, 10-11 કિલોમીટર. પ્રશ્ન 8, પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરમાં રહેલું છે? જવાબ, 97%. 97% પાણી પૃથ્વીનું મહાસાગરમાં છે, જે ખારું છે, પીવા લાયક નથી. પ્રશ્ન 9, વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલ છે? જવાબ, 1600 કિમી. પ્રશ્ન 10, વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? જવાબ, 78. સૌથી વધારે વાયુ નાઇટ્રોજન વાયુ છે, જે 78% રહેલો છે વાતાવરણમાં. બરાબર. પ્રશ્ન 11, વાતાવરણમાં ઓક્સિજનનું વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? જવાબ, 21%. ઓક્સિજનનું પ્રમાણ 21% છે. પ્રશ્ન 12, વાતાવરણનો કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને અવરોધવા અને પૃથ્વી પર પહોંચતા અટકે છે, રોકે છે એમ? તો પારજાંબલી એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણો, જેને આપણે ઓળખીએ છીએ, એ સ્તર છે ઓઝોન વાયુ. ઓઝોન વાયુનું આખું સ્તર છે જે પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ, જે આપણા નુકસાનકારક છે, એ કિરણોને આવતા રોકી લે છે, અટકાવે છે. પ્રશ્ન 13, વાતાવરણમાં કયો વાયુ ઓક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે? જવાબ, નાઇટ્રોજન. પ્રશ્ન 14, વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચો તરફ ફેલાઈ જાય છે, એટલે ચારે બાજુ ફેલાઈ જાય છે? જવાબ,
રજકણો. રજકણો કારણે જે સૂર્યપ્રકાશ આવે છે એ ચરત તરફ ફેલાઈ જાય છે. પ્રશ્ન 15, વધુ વાહનોની અવર જવરવાળા વિસ્તારમાં કયા વાયુના પ્રમાણમાં વધારો થાય છે? વધારે આપણે ટ્રાફિક હોય એવી જગ્યાએ કયો વાયુ વધારે પ્રમાણમાં હોય છે? જવાબ, કાર્બન મોનોક્સાઇડ. પાઠ 3, ભારતનું બંધારણ એમના જોઈએ. પ્રશ્ન 1, ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? જવાબ, આમુખથી. પ્રશ્ન 2, બંધારણ સભાએ તેમની કામગીરી ક્યારે શરૂ કરી? જવાબ, 9 ડિસેમ્બર 1946. પ્રશ્ન 3, બંધારણ સભાના અધ્યક્ષપદે કોને ચૂંટવામાં આવ્યા? એટલે મેન કોને ચૂંટવામાં આવ્યા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને. પ્રશ્ન 4, બંધારણની ખરડા સમિતિ કોને અધ્યક્ષપદે રચવામાં આવી હતી? જવાબ, ડૉક્ટર બી આર આંબેડકરના હસ્તકે. પ્રશ્ન 5, નીચેનામાંથી બંધારણ સભાના સ્ત્રી સભ્ય કોણ હતા? જવાબ, સરોજની નાયડુ. પ્રશ્ન 6, બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે પસાર કર્યું? જવાબ, 26 નવેમ્બર 1949ના દિવસે. પ્રશ્ન 7, આપણા બંધારણનો અમલ ક્યારથી થયો? જવાબ, 26 જાન્યુઆરી 1950થી. પ્રશ્ન 8, કયા દિવસને પ્રજાસત્તાક દિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે? જવાબ, 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. પ્રશ્ન 9, આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે? જવાબ, 5, દર 5 વર્ષે સામાન્ય ચૂંટણી થાય છે. પ્રશ્ન 10, ભારતમાં નાગરિકતાના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે? જવાબ, 18 વર્ષની. 18 વર્ષ પછી એ મતદાન કરી શકે. પ્રશ્ન 11, સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે? જવાબ, રાજ્યસભા તરીકે. ઉપલું ગૃહ એ રાજ્યસભા છે. પ્રશ્ન 12, સંસદનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે? જવાબ, લોકસભા તરીકે. તો આ હતા ધોરણ 8 પ્રથમ સત્રના પાઠ 1, 2, 3ના ઇમ્પોર્ટેન્ટ એવા વિકલ્પ પ્રશ્નો. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. વિડીયો જોવા બદલ આભાર. થેન્ક યુ. હું આશા રાખું છું તમે આમાંથી થોડું ઘણું માહિતી મેળવી છે, શીખાઈશો. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો.